અંબાજી મંદિરમાં માતાજીને ભક્તે સતત 5 વાર સોનું દાન કર્યું. આજે પરિવાર સાથે આવી 5 કિલો સોનું માતાજીને અર્પણ કર્યું. અગાઉ 20 કિલો સોનું દાન કરી ચુક્યા છે. ભવ્ય રથયાત્રા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ તાજા મુખ્ય સમાચાર. હવે સમાચાર જોઈએ વિગતવાર. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તે સતત 5 વાર સોનું દાન કર્યું. આજે પરિવાર સાથે આવી 5 કિલો સોનું માતાજીને અર્પણ કર્યું. અગાઉ 20 કિલો સોનું દાન કરી ચૂક્યા છે. સ્વર્ગ નગરી અંબાજી ધામ ગુજરાત અને ભારત દેશનું ગોલ્ડન શક્તિ પીઠ તરીકે જગવિખ્યાત છે. બ્રહ્માંડમાં 51 શક્તિ પીઠ પૈકી આદિશક્તિ પીઠ તરીકે આ ધામ અરવલ્લી પહાડોમાં આવેલું છે. અંબાજી ધામ નવરાત્રી પર્વ આવતા જ ભક્તિધામ બની જાય છે. માતાજીના ભક્તો અહીં માતાજીના દર્શન કરવા આવી અહીં માતાજીની આરાધના કરે છે. ત્યારે ચૈત્રી નવરાત્રી પર્વ શરૂ થતું હોય 18-25 માર્ચ સુધી માતાજીના ભક્તો દેશ વિદેશમાંથી અંબાજી ધામમાં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે અંબાજી મંદિરમાં નવરાત્રીની આઠમ હોય વહેલી સવારે 6 વાગે માતાજીની 2 આરતી કરવામાં આવી હતી અને નવમ પણ ભેગી હોય તેથી અંબાજી મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. અમદાવાદના દાતા દ્વારા માતાજીને 5 કિલો સોનું શિખર સુવર્ણમય બનાવવા માટે ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું હતું. ચિત્ર નવરાત્રીનો અંતિમ દિવસ હોય માતાજીને 56 ભોગનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આમ નવરાત્રી પર્વમાં માતાજીની આરાધનાનું વિશેષ મહત્વ હોય છે. અંબાજીમાં વહેલી સવારે મંગળા આરતી કરવામાં આવી હતી. નવરાત્રી પર્વનો અંતિમ દિવસ હોય ભક્તોની ભારે ભીડ અહીં જોવા મળી હતી. જ્યારે અમદાવાદના માતાજીના ભક્ત દ્વારા 5 કિલો સોનું ભેટ સ્વરૂપે ચડાવવામાં આવ્યું હતું. 2011માં આ દાતા દ્વારા પ્રથમ ચરણનું 5 કિલો સોનું આપવાની શરૂઆત થઈ હતી અને ત્યારે તેમણે શિખર સુવર્ણમય બનાવવા માટે બીજું 20 કિલો સોનું આપવાની વાત કરી હતી. આજે તેમના પૂરા પરિવાર સાથે આવી 5મા ચરણનું 5 કિલો સોનું આપી કુલ 25 કિલો સોનું માતાજીને શિખર સુવર્ણમય બનાવવા માટે આપેલ છે. આ પરિવારે દરેક ચરણમાં 5 કિલો સોનું માતાજીને ભેટ સ્વરૂપે આપેલ છે. આજે અંબાજી મંદિરનું શિખરથી 90 ફૂટ સુધીનો ભાગ સુવર્ણમય બની ગયેલ છે. એબીજી ન્યૂઝ અંબાજી. 5 કિલો સોનાનું દાન માતાજીને અર્પણ કર્યું છે. અગાઉ પણ એ 20 કિલો સોનું અંબાજી મંદિરમાં અર્પણ કરી ચૂક્યા છે. ટોટલ 25 કિલોનો સોનાનો એમનો સંકલ્પ હતો. એ 25 કિલો સોનું માં અંબાના અંબાજી ટેમ્પલમાં એમણે અર્પણ કર્યું છે અને એનાથી આજે સ્વર્ણિમ શિખર અને અંબાજી મંદિર જે સ્વર્ણિમ થઈ જવા રહ્યું છે એની માટે ખૂબ જ સારો વેગ મળશે અને ઝડપથી મંદિર સ્વર્ણિમ થશે. હું બધાને વિનંતી કરું છું કે મંદિર સ્વર્ણિમ થાય અને મંદિરના વિકાસમાં વધારેમાં વધારે ફાળો આપે. આ તબક્કે આદરણીય મુકેશભાઈ પટેલને અંબાજી ટેમ્પલ ટ્રસ્ટ જે છે એમની વતી હું ખૂબ ખૂબ એમનો આભાર વ્યક્ત કરું છું. માત કી જય અંબાજી ધામ મેં છેલ્લા
33 साल से मैं यहाँ आता हूँ पगपंडा संघ लेके। तो हम अंबाजी धाम में आरजे पटेल कलेक्टर थे, वो चेयरमैन थी भी अंबाजी धाम का। तो उसने एक संकल्प किया था कि 52वां शक्तिपीठ का माना एक शक्तिपीठ है अंबाजी, तो उसमें सब लोग मिलके हर संघ वाले 1 ग्राम 2 ग्राम 10 ग्राम ऐसा सोना देंगे, तो सब मिलके ये अंबाजी धाम पूरा सोना माँ का स्वर्णमय बन जाएगा, इसी भावना से उसने किया था। तो हमने ये पैकी संकल्प किया था 25 किलो गोल्ड देने का, ये पैकी 20 किलो गोल्ड में हम आज तक मैं दे चुका हूँ, और ये पैकी का आज 5 किलो लेके मैं आ, ऐसा करके 25 किलो गोल्ड माता जी के चरणों में हम संकल्प जो किया था वो हमारा संकल्प परिपूर्ण होता है। तो जय माता जी की श्रद्धा रख से और उसमें जो कुछ जैसे उसकी श्रद्धा मनोकामना माता जी हर की मनोकामना परिपूर्ण करेगा, ऐसा करके करके 1 ग्राम 2 ग्राम सब ले देंगे। तो ये अंबाजी धाम का 52वां शक्तिपीठ माना ये शक्तिपीठ है, वो पूरा स्वर्ण में सोना का बन जाएगा। बोलो अम्बे मात की जय। हमारा परिवार पे माता जी की इतनी कृपा है कि मेरा फादर लास्ट 33 ईयर्स से अंबाजी पगपाड़ा संघ में भादरवी संघ में चल के आते, एक भी वर्ष पाड़े बिना अभी पापा ने 25 किलो गोल्ड का संकल्प किया था, वो हम परिपूर्ण करने के लिए अभी अंबाजी आए हमारे परिवार के साथ। हमारा परिवार अभी और सुवर्ण मंदिर बनने के लिए हमारा सहयोग रहेगा, हमसे होगा इतना हम सहयोग करेंगे। और हमारा एक ध्येय है कि माता जी का जो अंबाजी धाम है वो सुवर्ण मंदिर बन जाए। जय अम्बे। ઉપરેટા તાલુકા આહી સારસ્વત મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના દરેક જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો। આજ રોજ ઉપરેટા શહેરના ખાખી જાળિયા રોડ પર આવેલ એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે ઉપરેટા તાલુકા આહી સારસ્વત મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના સર્વ જ્ઞાતિના વિદ્યાર્થીઓ માટેનો પ્રેરણા અને માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો। આ આયોજન ધોરણ 10 અને 12 ના દરેક જ્ઞાતિના વિદ્યાર્થી ભાઈઓ બહેનો માટે ધોરણ 10 અને 12 પાસ થયા પછી શું બોર્ડની પરીક્ષાઓ પાસ કર્યા બાદ વિવિધ અભ્યાસક્રમ અંગેની માહિતી તેમજ ભાવિ કારકિર્દી અંગે પ્રેરણા અને માર્ગદર્શન મેળવી શકે એવા ઉમદા હેતુથી આ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓની સાથે તેમના માતા પિતા અને વાલીઓ તેમજ શિક્ષકગણ સહિતના નામાંકિત આગેવાનો વગેરે ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનારમાં મુખ્ય વક્તા તરીકે રાજકોટથી ક્લાસ 1 અધિકારી શૈલેષભાઈ સકપરિયાએ ઉપલેટા એપલ ગ્રીન પાર્ટી પ્લોટ ખાતે વિદ્યાર્થીઓની સાથે આવેલા તેમના માતા પિતા અને વાલીઓને માર્ગદર્શન પૂરું પાડી સરાહનીય કાર્ય કરેલ હતું। આ તકે વિવિધ શાળાના આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ સેમિનાર બપોરે 4 વાગે શરૂ થઈને સાંજે 7 વાગે સમાપન થયેલ। કાનભાઈ સુવા, એબીજી ન્યૂઝ, ઉપલેટા। મુંજાભાઈ વરુ, ઉપલેટા તાલુકા આઈ સારસ્વત મંડળ મહામંત્રી। આજનો અમારો જે આ કાર્યક્રમ હતો એ ધોરણ 10 અને 12 પછીના વિદ્યાર્થીઓ માટે પ્રેરણા અને માર્ગદર્શન રૂપી અને એના વક્તા શૈલેષભાઈ શકપરિયા હતા। આજના આ જે યુગ છે તેની અંદર બાળકો નાસીપાસ થાય છે, હતાશા અનુભવે છે, અને ખાસ કરીને તમામ જ્ઞાતિના બાળકોને જે લાભ મળે, તમામ જ્ઞાતિના વાલી અને વિદ્યાર્થીઓ આ કાર્યક્રમનો ખૂબ જ લાભ લે એવો અમારા શુભ ઈરાદાથી આ અમે એક કાર્યક્રમનું આયોજન કરેલ હતું, અને તેની અંદર અમારા તમામ કારોબારી મંડળના સભ્યો, પ્રમુખશ્રી તેમજ ઉપલેટાના તમામ સમાજના પ્રમુખો અને સર્વે જ્ઞાતિના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, અને શૈલેષભાઈ સરપરિયાનું ખૂબ જ પ્રેરણાદાયી વક્તવ્ય એકદમ ઉદાહરણ સાથે એમણે 1.5-2 કલાકની અંદર અને સરસ મજાની એમની મીઠી શૈલીની અંદર એમણે આ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। જસદણમાં શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું। આજનો પાવન દિવસ એટલે કે રામલલ્લાનો જન્મદિવસ, રામલલ્લાનો જન્મદિવસ એટલે કે શ્રી રામનવમીના શુભ અવસર નિમિત્તે શ્રી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ હિન્દુ યુવા વાહિની ગ્રુપ દ્વારા ભવ્ય રથયાત્રાનું મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રથયાત્રાની શુભ શરૂઆતના શ્રી ગણેશ જલારામ મંદિરેથી કરવામાં આવ્યા હતા। મોતી ચોક, મેઇન બજાર, DSVK હાઈસ્કૂલ રોડ, સરદાર ચોકે સરદાર વલ્લભભાઈની પ્રતિમાને ફૂલહાર પહેરાવી આંબલી ચોક નવા બસ સ્ટેન્ડ વિસ્તાર તેમજ ગાયત્રી મંદિરે થઈ રામજી મંદિરે આ રથયાત્રાની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી।
આ રથયાત્રામાં જસદણ નગરપાલિકાના પ્રમુખ દીપભાઈ ગીડા તેમજ નગરપાલિકાના સદસ્યો, અલગ અલગ સંસ્થાઓમાંથી આવેલ મહેમાનો તેમજ મંદિરોમાંથી પધારેલ સંતો મહંતો અને જસદણની ધર્મપ્રેમી જનતા બહોળી સંખ્યામાં આ રથયાત્રામાં જોડાઈ હતી અને રામ ભક્તો હરખ ઘેલા બની ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા અને ભગવાન શ્રી નામના નારાઓ સાથે જસદણની બજારો ગુંજી ઉઠી હતી. આ રથયાત્રાને સફળ બનાવવા દીપક વાઘેલા, અરુણ વધાસિયા, નિમેશ શુક્લ, ડીકે ગેસવાળા સહિતના લોકોએ ભારે જહેમત ઉઠાવીને આખરી ઓપ આપ્યો હતો. રાજપહાડા, એબીજી ન્યૂઝ, જસદણ. આજરોજ જસદણ મુકામે 25 માર્ચ એટલે કે શ્રી રામચંદ્ર ભગવાનના જન્મદિવસના વધામણા નિમિત્તે જસદણ શહેરમાંથી હરિબાપા ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ હિન્દુ વાહિની ગ્રુપ તેમજ બજરંગ દળ ગ્રુપ તેમજ હિન્દુ માંથી વસતા બધાઓની અલગ અલગ સંખ્યામાં બહોળી સંખ્યામાં જલારામ મંદિરથી અમારી રથયાત્રા આજે સવારે 9:30 થી 10 વાગ્યાના સમયમાં નીકળેલ. ત્યારબાદ અમારી જે રથયાત્રામાં ઉત્તરોત્તર પબ્લિકમાં ઘસારો જેમ જેમ આગળ વધતી ગઈ એમ હજારોની સંખ્યામાં અમારી રથયાત્રા ગાયત્રી મંદિરે જઈ અને જસદણના સમગ્ર અલગ અલગ વિસ્તારમાં ફરી અને અમારી જે ટીમને જે લોક સમર્થન મળી રહ્યું છે, જે અમારી હિન્દુ વાહિની ગ્રુપ તેમજ રામ જન્મ ઉત્સવ સમિતિ બહુ જબરદસ્ત અને સારું, તેમના તમામ નાનાથી મોટા બધા કાર્યકર્તાઓ, કોઈનું નામ નથી લેતા, બધા કાર્યકર્તાઓનો સારામાં સારો સાથ સહકાર છે કે ઓ કે લગભગ જસદણમાં પ્રતિસાદ આવો ઘણા સમય મેળવે છે કે હજારોની સંખ્યામાં માં. તો દર્શક મિત્રો, હવે સમય થયો છે એક નાનકડા વિરામનો. વર્લ્ડ કપ કી જીત હો યા T20 કા જોશ, ન્યૂ યર પાર્ટી હો યા બર્થડે બેશ, ગણપતિ કા આગમન હો યા નવરાત્રો કા શુભારંભ, દિવાળી કી રોશની હો યા હોલી કે રંગ, જિંદગી કી હર ખુશિયો મેં સ્વાદ કા સંગ. પેશ હૈ IO પ્લસ નમક, જિંદગી કા સ્વાદ બઢાય. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમાચાર જોઈએ વિગતવાર. દુખદ યાદમાં મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. પોલાર પર રોડે વેકરિયા ચોક પાસે શ્રી રામનવમીના પાવન દિવસે એક મિત્રની યાદમાં મિત્ર મંડળ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વર્ગસ્ય ઉદયભાઈ વાળાને ભગવાનને સદગતિ પામ્યા તેઓ હજી 1 મહિનો થયો છે ને મિત્ર મંડળમાં તેમની સતત અછત મહેસૂસ થતી હોય અને પ્રભુ તેમની દિવ્ય આત્માને શાંતિ આપે તેવા હેતુથી મિત્ર મંડળ દ્વારા એક શ્રદ્ધાંજલિ સ્વરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. મિત્રોના આવા નેક વિચારોને બિરદાવતી જસદણની જનતાએ મોટી સંખ્યામાં આવી બ્લડ ડોનેશન કર્યું હતું. દીપક વાઘેલા, સાગર મકવાણા, રોનક દેશાણી સહિતના ઘણા મિત્રોએ હળી મળીને આ બ્લડ ડોનેશન કેમ્પની જહેમત ઉઠાવી મિત્રતાનું ઋણ ચૂકવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પમાં આવા બદલ દરેક વ્યક્તિને સ્વર્ગસ્ય ઉદયભાઈ વાળાના પરિવાર વતી શિલ્ડ મેડલ આપવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેશન કેમ્પ દરમિયાન જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રમાબેન મકવાણા તેમજ નામી અનામી લોકોએ હાજરી આપીને કેમ્પને સફળ બનાવ્યો હતો. રાજપહાડા, એબીજી ન્યૂઝ, જસદણ. ઉદયભાઈ વાળા 1 મહિનોના 5 દિવસ થયા એવા યુવાન ગ્રુપે યાદ કરીને આજે બ્લડ ડોનેશન કર્યું છે અને ઝાઝી સંખ્યામાં એના મિત્રોએ એને યાદ કર્યા છે અને આવું નવું હર વર્ષે એને કરે યાદી અને એને બ્લડ ડોનેશન આપે. જસદણમાં મહિલા જાગૃતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું. જસદણના સ્ટેન્ડ રોડે આવેલી કોળી સમાજની બોર્ડિંગ ખાતે સરકારશ્રીના ગુજરાત રાજ્ય મહિલા આર્થિક વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા પ્રેરિત તેમજ સંકલિત બાળ વિકાસ યોજના જસદણ રાજકોટના સહયોગથી આયોજિત મહિલાઓ પોતાના હક હિતો વિશેષ માહિતી માટે પ્રચાર કરી શકે તેવા ઉમદા હેતુથી મહિલા જાગૃતિ શિબિરનું આયોજન શ્રી જીટી પંડ્યા જિલ્લા વિકાસ અધિકારી રાજકોટના અધ્યક્ષ સ્થાન હેઠળ કરવામાં આવેલ હતું. આ તકે જસદણના ધારાસભ્ય કુંવરજીભાઈ બાવાડીયા, પ્રાંત સાહેબ એ ચૌધરી, મામલતદાર સાહેબ પી કે ઝાલા, નગરપાલિકા પ્રમુખ દીપભાઈ ગીડા, ડોક્ટર ઉષાબેન ઉપાધ્યાય, રીટાબેન, પર્યાવરણ કેન્દ્ર જસદણ, પ્રજાપતિ બ્રહ્મકુમારી સેન્ટરમાંથી ભાવના દીદી, લોક સાહિત્યકાર પ્રવીણભાઈ ગઢવી, ગોંડલની 181ની ટીમમાંથી તૃપ્તિબેન પટેલ, જસદણ યુવા એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિ સહિતના મહેમાનો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમની શુભ શરૂઆત દીપ પ્રગટેથી કરવામાં આવી હતી. ત્યારબાદ આવેલ મહેમાનોનો તેમજ પત્રકારોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરી કાર્યક્રમનો દોર આગળ ધપાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં એડવોકેટ પ્રકાશભાઈ પ્રજાપતિએ મહિલાઓને ભારતીય બંધારણ મુજબ મળતા હક્કો અને હિસ્સાઓનો કલમ અને કાયદાઓની જાણકારી આપી કાયદાઓ વિશેનું મહિલાઓમાં જ્ઞાન પીરસ્યું હતું. તેમજ ઉપસ્થિત રહેલ દરેક મહેમાનો દ્વારા મહિલાઓને સામાજિક, આર્થિક તેમજ રાજકીય જેવા ક્ષેત્રે પોતાના હક હિસ્સા માટે કેવા કેવા પગલાઓ લેવા જોઈએ જેવી વિસ્તૃત ચર્ચાઓ કરી મહિલાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા પાછળ કોકિલાબેન મહેતા તેમજ એચએચ મંડીર સાહેબ, સીએચ ત્રિવેદી સાહેબે ભારે જહેમત ઉઠાવી હતી. તેમજ ગાયત્રીબેન જસાણી દ્વારા આ કાર્યક્રમનું એન્કરિંગ કરી કાર્યક્રમને આખરી ઓપ આપ્યો હતો. રાજભાહાડા, એબીજી ન્યૂઝ, જસદણ. આજે જસદણ ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા મહિલા સશક્તિકરણ અને મહિલા વિકાસ માટેનો જે કાર્યક્રમનો આયોજન અહીં ICDS દ્વારા જે કરવામાં આવેલો છે તેની અંદર આજના મહેમાનશ્રીઓમાં કોરજીભાઈ બાવળિયા સાહેબ, ધારાસભ્ય શ્રી જસદણ, પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ, ડૉક્ટર ઉષાબેન, ગોંડલથી 181ની ટીમ, તેમજ રાજકોટ સહકારી સતત 181માં સહકાર આપનાર એવા તુષારભાઈ, પર્યાવરણ વિભાગમાંથી રીટાબેન, ઉપરાંત મંડીરભાઈ, એવા વિવિધ મહાનુભાવો આજે અમારી વચ્ચે રહી અને ખૂબ જ સરસ મજાનું માર્ગદર્શન આપેલ. અને આજે વિવિધ ક્ષેત્રની અંદર માહિતી આપવાની સાથોસાથ આજે અમોને પણ બોલાવી અને કાયદાકીય વિશે બહેનોને માહિતી આપવાની હતી. આજે હું જસદણ ક્ષેત્રમાંથી એડવોકેટ ગ્રુપમાંથી પ્રકાશ પ્રજાપતિ અહીં આવી અને બહેનોને મહિલાઓના કાયદાઓ અને ભારતના બંધારણની અંદર મહિલાઓ વિશે કેટલી જોગવાઈઓ આપવામાં આવેલી છે એનું પૂરતું માર્ગદર્શન આપવામાં અહીં આવેલ છે. ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ અને ICDS જસદણના સંયુક્ત ઉપક્રમે આજે આ કાર્યક્રમની ઉજવણી, જેની અંદર મહિલા જાગૃતિ શિબિરની ઉજવણી કરવામાં આવી, જે અંતર્ગત મહિલાઓ સામાજિક, આર્થિક અને રાજકીય ક્ષેત્રે સરકાર દ્વારા જે પણ કંઈ એને ઉત્થાન માટેના જે પણ કંઈ પ્રયત્ન કરી રહ્યા છે એનો મહિલાઓ લાભ લે, એના માટે મહિલા જાગૃત થાય અને મહિલાઓમાં ખરું સશક્તિકરણ આવે એ જ અમારા કાર્યક્રમનો મુખ્ય હેતુ હતો. આજે ગાયત્રી જસાણી, ECC બ્લોક કોર્ડિનેટર, ICDS જસદણ. મહિલા વિકાસ નિગમ દ્વારા ગાંધીનગર આયોજિત જે કાર્યક્રમ આવ્યો તે ખરેખર સ્ત્રીઓ માટે ખૂબ જ સારો અને એક જાણકારી અને પોતાના હિત, હક અને અધિકાર માટેનો છે. અને આ જાણકારી માટે મહિલાઓ કોર્ટ અને બીજા જે અધિકારો મળે છે એની માહિતી આપી અને ખૂબ સારો કાર્યક્રમ કર્યો. આ બદલ અમે નગરપાલિકા વતી એમનો શુભ સારી રીતે અને સન્માનિત કરીએ છીએ અને કોઈ પણ મદદ સરકાર તરફથી જે નગરપાલિકા તરફથી મળે છે એમાં અમે એને આવકારીએ છીએ અને હર હંમેશા એની સાથે રહી અને આ કાર્યક્રમો, આવા કાર્યક્રમો જે થતા રહે એમાં સહભાગી બનશું. ધોરાજીમાં રામનવમીની ભવ્ય ઉજવણી, લોકમેળામાં લોકો ઉત્સાહ સાથે ઉમટી પડ્યા હતા, અખંડ રામધૂન સહિતનો કાર્યક્રમો યોજાયા હતા. ધોરાજીમાં રવિવારે ભગવાન રામના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. રામનવમી હોય, રામ મંદિર ખાતે અખંડ રામધૂનના કાર્યક્રમો યોજાયા હતા. દર વર્ષની જેમ આ વર્ષે પણ રામનવમી નિમિત્તે લોકો માટે લોકમેળો ભરાયો હતો. રવિવારે રજાનો દિવસ હોય, લોકો મેળામાં ઉમટી પડ્યા હતા. આ મેળાનું આયોજન શિવશક્તિ ગ્રુપ દ્વારા કરવામાં આવેલ હતું. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. ત્યારથી સતત આ દિવસે પવિત્ર રામ જન્મ ઉત્સવને ઉજવીએ છીએ. અહીંયા રામ મંદિરમાં સવારના 8 થી સાંજના 7 સુધી અખંડ નામ સંકીર્તન કરીએ છીએ. બીજી પણ ઘણી પ્રવૃત્તિ છે. બપોરે 12 વાગે રામ જન્મ ઉત્સવ છે. રામનો જન્મનો ઉત્સવ બધા સાથે મળી અમીલ ગલાલ ફૂલ ગામના લોકો પણ મોટી સંખ્યામાં અહીં ઉપસ્થિત રહે અને રામ જન્મ ઉત્સવ છે. 1971-72 અહીંયા કોલેજ ગ્રાઉન્ડમાં જે રામ મેળો છે 2 દિવસનો 8મ અને 9મો એ પણ ધૂનમંડળે શરૂ કરે છે. બીજી અમારી કાયમી પ્રવૃત્તિમાં દરિદ્રાણ સેવા ટ્રસ્ટ રોજ સવારે શહેરમાં પંખીઓને ચરણ નાખવામાં આવે છે. ઉનાળામાં 3 મહિના માટે પછાત વિસ્તારમાં ગરીબ લોકોને 1 લિટર સારી છાસ આપવામાં આવે. ચૈત્ર, વૈશાખ અને જેઠ અંદાજે લગભગ 1 લાખ રૂપિયાનું ભરવાની છાસ બનાવીને આપીએ છીએ. દર મકર
મકરસંક્રાંતિને દિવસે અહીંયા ચાર જે ગૌશાળા છે એમાં નીર માટે આર્થિક સહાય આપે છે. જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે આ દેશ ઉપર ધરતી ઉપર કુદરતી આફત આવે ત્યારે પણ ગવર્મેન્ટ પાછળ નહીં રહેતા પેટેન્ટ અને આર્થિક સહાય ગવર્મેન્ટને મોકલે છે. 115 પરિવારને અમે દર મહિનાના પહેલા રવિવારે જીવન જરૂરી આર્થિક સહાય કરીએ છીએ, જેમાં 1 કિલો તેલ, 6 કિલો ઘઉં, 2 કિલો ખાંડ, 1 કિલો ચોખા, 1 કિલો મગ ફાડા, 250 ગ્રામ તુવેરની દાળ, 250 ગ્રામ ચાની કુકી, 4 ડા બિસ્કીટ, મરફા અને તહેવારોની અંદર દિવાળી અને જન્માષ્ટમી આ ગરીબ લોકોને મીઠાઈ પણ આપીએ છીએ. ધોરાજીમાં જશ્ને ગરીબ નવાઝ નિમિત્તે શહેરી જુલુસ નીકળ્યું. દરેક લતાવાસીઓએ જુલુસનું સ્વાગત કર્યું. ધોરાજીમાં હઝરત ખ્વાજા ગરીબે નવાઝ ના ઉર્સ મુબારક નિમિત્તે શહેરી જુલુસ કે GN કમિટી દ્વારા કાઢવામાં આવેલ હતું, જે ધોરાજીના મુખ્ય માર્ગો પર ફરી ગેબનશા પીરની દરગાહ ખાતે પૂર્ણ થયેલ હતું, જેમાં ધોરાજીના આલિમેદ્દીન, સદાતે કિરામ, રાજકીય આગેવાનો, સામાજિક કાર્યકરો જોડાયા હતા. દરેક લતાવાસીઓએ જુલુસનું સ્વાગત કર્યું હતું, જેમાં ઠંડા પીણા, ચા, દૂધ, કોફી નયા સ્વરૂપે આપી જુલુસનું સ્વાગત કર્યું હતું. રશ્મિન ગાંધી, એબીજી ન્યૂઝ, ધોરાજી. તો દર્શક મિત્રો, આજના સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. અંબાજી મંદિરમાં માતાજીના ભક્તે સતત 5 વાર સોનું દાન કર્યું. આજે પરિવાર સાથે આવી 5 કિલો સોનું માતાજીને અર્પણ કર્યું. અગાઉ 20 કિલો સોનું દાન કરી ચૂક્યા છે. ઉપલેટા તાલુકા આહીર સારસ્વત મંડળ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના દરેક જ્ઞાતિઓના વિદ્યાર્થીઓ માટેનો માર્ગદર્શન સેમિનાર યોજાયો. જસદણમાં શ્રી રામનવમી નિમિત્તે ભવ્ય રથયાત્રા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તો દર્શક મિત્રો, આ તાજા સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ સમય આ ચેનલ પર. ત્યાં સુધી જોવાનું ચૂકશો નહીં. એબીજી ન્યૂઝ, નમસ્કાર.